नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय गणित में आज आप जोशू तमारो पाठ सात पेज नंबर 99। बधा पोतानी पाठ्यपुस्तक खोलशे। तमारे आ पाठ में छे पेटर्न दौरवानी छे स्टार्टिंग में, तो कि पेल पाठनु नाम ज छे, तमे पेटर्न जोई शको छो। अहींया तमे जुओ तो पेला जे ईशा छे, अहींया एक पाठ में तमने स्टोरी स्वरूपे बात करेली छे। जुओ, ईशा तारू स्कर्ट सुंदर छे। अहींया उभेली कहे छे कि मारी मम्मीए आ पेटर्न बनावी छे, जे आ स्कर्ट छे एमां तमे पेटर्न जुओ छो तो तमने देखाशे कि आ स्कर्टनी अलग अलग पेटर्न छे। जो अहींया जे आ साइड छे एरो, तो अहींया आ साइड छे त्रिकोण साइड, त्रिकोण भाग आ साइड छे, तो एक पेटर्न में आ बाजू छे, ओली बाजू छे, तो आ एक प्रकारे पेटर्न थई गई। कि तमारी कोई पण तमे घरे होय तो आपणे लादी जोता होय तो लादी में पण पेटर्न होय छे, अमुक डिजाइन होय एवी कि एक बाजू होय फरी पाछी ऊंधी होय फरी पाछी आ बाजू होय, तो ए बधी शुं थई गई कहेवाय पेटर्न। चौथा धोरण में पण पेटर्नों तमारे पाठ आवतो ज, एटले अघरो नहीं लागे पण थोड़ूक समझवानुं। मैं एक कुर्ता में आवाज ब्लॉक थी बनावेली एक अलग पेटर्न जोई छे। आवाज ब्लॉक मतलब कि आ एक ब्लॉक बीजो ब्लॉक, आज ब्लॉक छे स्टार जेवो, एवा ब्लॉक थी तमे बीजी पेटर्न पण बनावी शको। अने आ पण कहे छे कि मैं बीजी एवी कुर्ती पण जोई छे, कुर्तो कि जेमां आज ब्लॉकनो उपयोग करी अने नवी पेटर्न बनावी छे। तो केवी रीते अलग हती ए कहे छे, जो आ रीते हतुं एमां, तो एमां जे पहेला छे અહીંયા જે સ્કર્ટ છે એમાં તમને આ રીતે બતાવે છે, તો ઓલી જે છે એને જોયું હતું આ રીતે, પેટર્ન જે જોયું હતું ને આ નીચે આપેલું છે, જુઓ અહીંયા હું જેમ કહું અહીંયા જુઓ એટલે એમાં જોજો એટલે ખ્યાલ આવશે તમને કે અહીંયા પેટર્ન દીદી બતાવે છે। કારણ કે આ પેટર્ન છે એ કઈ છે, તો કે અહીંયા જે સ્કર્ટ હતું એનું છે। આ લેડી જે વાત કરતી હતી સ્કર્ટની, એને જોઈ હતી પેટર્ન, તો કે એને આવી પેટર્ન જોઈ હતી, કેવી બ્લોક આ જ, ડિઝાઇન આ જ, પણ પેટર્ન અલગ। કઈ રીતે અલગ પડી ગઈ, તો કે અહીંયા જે ભાગ હતો તો એ આકાર તો બરાબર છે, પછી એને અહીંયા તમે જોશો તો અડધી પેટર્ન ફેરવી નાખી છે, આખે આખા બ્લોકને ઊંધું કરી નાખ્યું છે, અડધા ભાગમાં ફેરવું, અડધું જ ફેરવું કહેવાય ને, આ બ્લોકને અડધો ફેરવો એટલે અહીંયા જ પહોંચે આટલો ભાગ, આ ભાગ સામે પહોંચી જાય, આખો ફેરવો તો એના જ મળે, પણ અડધા ભાગમાં ફેરવું એટલે અહીંયા પહોંચે, તો એને શું કર્યું છે આ પેટર્નમાં, જુઓ કે આ ભાગ તો બરાબર અહીંયા આવ્યો, પણ આ ભાગને એને ખાલી એટલો જ ફેરવો છે, કેટલો, તો કે આમ હોય ને આપણા ધારો કે કોઈ પણ ચાર ભાગ હોય વસ્તુના, તો અહીંયા જે આ એરો આવતો હતો એને ખાલી આટલો જ આપણે ફેરવીએ, ચાર ભાગમાંથી આટલો જ આપણે ભાગ ફેરવીએ, તો એનો ભાગ આ ભાગ છે એ ક્યાં આવી જાય, અહીંયા આવી જાય ને। એવી જ રીતે જુઓ અહીંયા જે ત્રિકોણવાળો ભાગ હતો એ ક્યાં વયો ગયો, અહીંયા આવી ગયો, તો આટલો ભાગ ફેરવો એનો મતલબ એકના છેદમાં ચોથો ભાગ ફેરવો કહેવાય ને, કુલ ચાર ભાગમાં ફેરવવાનું છે, ચાર ભાગ ફરે એટલે એના જ આપણે પેટર્ન મળે, તો અહીંયા એક ભાગ ચારમાંથી એક ભાગ ફેરવો, આ એટલે કે એકના છેદમાં ચોથો ભાગ થાય ને, ચાર વખત ફેરવી ત્યાં આપણને એના જ પેટર્ન મળી જાય કે જે હતી એ જ। તો અહીંયા જે ફેરવી છે પેટર્ન એ કયા પ્રકારની પેટર્ન કહેવાય, તો કે એકના છેદમાં ચાર એટલે કે એક ચતુર્થાંશ ભાગમાં ફેરવું। વાંચીએ, ચાલો, તારા સ્કર્ટમાં પેટર્નનો નિયમ છે, એકવાર બ્લોક ઉપર પછી નીચે અને આ જ ક્રમમાં તે આગળ વધે છે। અહીંયા એકવાર બ્લોક ઉપર એક નીચે, ઉપર બ્લોક નીચે, ઉપર નીચે, ઉપર નીચે, એવું છે, પણ અહીંયા કહે છે પરંતુ મારા ભાઈના કુર્તામાં પહેલાં તે બ્લોક ઉપર છે, પછી દરેક વખતે એક ચતુર્થાંશ ભાગ જેટલું ફરે છે। અહીંયા શેખડાયું ને નિયમ મેં તમને, હવે આટલું ફેરો હોત અહીંયા સુધીનો તો કેટલો થઈ જાત, અડધો ભાગ ફેરો કહેવાય, પણ આટલો જ ભાગ ફેરવો છે એટલે કે એક ચતુર્થાંશ ભાગ જેટલું ફરે છે। નિયમ એવો છે કે બ્લોક દરેક વખતે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે એક ચતુર્થાંશ ભાગ જેટલું ફરે છે, ઘડિયાળ હોય તો પણ આપણે કહીને કે ચાર ભાગ હોય એમાંથી આટલો ભાગ એટલે એક ચતુર્થાંશ ભાગ, તો અહીંયા પણ એક ચતુર્થાંશ ભાગ જેમ ફરે છે। હવે કે છે, હવે તમે આ બંને નિયમનો ઉપયોગ કરીને આ પ્રકારના બ્લોક એટલે કે અહીંયા જે પાંદડું આવ્યું છે ફૂલ, એ ફૂલના બ્લોકની પેટર્ન બનાવી શકો છો। તમે પેટર્ન માટે કોઈ નિયમ તમારી રીતે પણ બનાવી શકો, તો કે હવે તમને જે ફૂલ આવ્યું છે એને તમારે કઈ રીતે ફેરવાનું છે, તો કે એક અહીંયા જે પેટર્ન આપી છે ને એ રીતે ફેરવાનું, એકના છેદમાં ચારમાં, તો એ તમે ક્યારે કરશો, જ્યારે ફ્રી ટાઈમ મળે, અથવા તમને પાછળ પણ આપ્યું છે પહેલાં એ જોઈ લઈએ, આમાં પૂરવાનું આવશે તો આપણે પૂરતા જશું। જુઓ પાછળ ફેરવો બધા,
दा पेटर्न ने फेरवो जे ब्लॉक आपने आप्यो हतो ने फूलवाड़ो ए छे आ ब्लॉक ने जुओ तेनी मदद थी अलग अलग पेटर्न बनावा माटे तेने घड़ियाळना काटानी दिशा में फेरववा माटे त्रण भिन्न नियमो छे त्रण रीते फेरवु छे एक तो एक चतुर्थांश भाग एटले के आपणे आ चोकड़ी जोई तो आटलू फेरवीए एटले एक चतुर्थांश भाग फेरवो कहेवाय चोकड़ी में आपणे आटले आटलू फेरवी नाखीए तो अर्धू फेरवू कहेवाय कहेवाय तो एम कहे आपणे आमां त्रण नियम मुजब जोई शकीए तो कि आटलू होत अहींयाथी अहींया सुधी आपणे फेरवी नाखीए तो केटलू कहेवाय त्रण चतुर्थांश भाग आपणे फेरवो कहेवाय तो अहींया जुओ अलग अलग आप्युं छे फूल छे पहेला आ बाजू हतुं तो एक चतुर्थांश भाग में नियम एक एम कीधो छे एक चतुर्थांश एकना छेद में चार भाग में फेरवीने तमे पुनरावर्तित करो तो कि आ फूल छे चार भाग में फेरवी एटले आ मोढ़ू की बाजू आवी जाए रेड भाग आ बाजू आवी जाए वरी पाछो एने चौथा भाग में फेरवो तो नीचे वयू जाए वरी पाछो चौथा भाग में फेरवो एटले आ भाग अहींया आवी जाए वरी पाछो चौथा भाग में फेरवो तो जे छे ए ज आकृति आपणने मळी जाए तमे चार वखत फेरवो ने ત્યાં આપણને જે આપણી પાસે બ્લોક હતો એના એ જ પાછો મળે મળે એવી જ રીતે નિયમ બે એમ કહે છે કે જો તમે એકના છેદમાં બે વખત આપણે ફેરવીએ તો એકના છેદમાં બે એટલે અડધું અડધું ફેરવી નાખવાનું તો બ્લોક આ સાઈડ હતું તો અડધું ફેરવો એટલે નીચે વયું જાય ઊંધી થઈ જાય આકૃતિ જો અહીંયા દોરેલી છે દે હવે તો કે આને તમે આમ કરશો તો પાછું હતું એના એ જ મળી જશે તમે બે વાર ફેરવશો ને ત્યાં તમારો બ્લોક જે છે ને એના એ જ મળશે મળી ગયો ફરી પાછો આમ ફેરવશો તો ઊંધું આવી જશે વરી પાછું આમ ફેરવીએ તો આ ઉપર વયું જાય તો આ રીતે તમને કોઈ પણ પેટર્ન આપી હોય તો તમે એકના છેદમાં બે ફેરવવાનું કહે તો ફેરવી શકો ને બે એટલે કે અડધું ફેરવી નાખવાનું ચાર ભાગમાં ફેરવવું હોય તો કે ખાલી એટલો જ ભાગ ફેરે આટલું જ એવી જ રીતે ત્રણના છેદમાં ચાર ભાગ તો કે ત્રણના છેદમાં ચાર મેં ઉપર સમજાવ્યું અહીંયા એ રીતે કે ચાર ભાગ એટલે કુલ ચાર ભાગ છે તો ત્રીજા ભાગ જેટલું ફરે એક બે ત્રણ અહીંયા આવી જાય તમારો જે અહીંયા ભાગ હોય ને દોરેલો એ ભાગ ક્યાં આવી જાય અહીંયા જોઈએ ચાલો ફૂલ અહીંયા દોરેલું છે આટલું ફેરવવાનું અહીંયા સુધી તો એનો મતલબ આ ભાગ રહ્યો ને એ અહીંયા આવી જાય તો આ રીતે ફૂલ દોરવું પડે તમારે વળી પાછો તમે એટલો ફેરવશો એટલે એક ભાગ અહીંયાથી અહીંયા બીજો ભાગ અહીંયાથી અહીંયા ત્રીજો ભાગ તો આ જે છે તમારું ફૂલ એ ક્યાં આવશે નીચે ફરી પાછું તમારે આને ફેરવવું હશે તો કે અહીંયાથી તમે જોશો એટલે એક ભાગ અહીંયાથી બે અહીંયાથી ત્રણ તો આ ફૂલ ક્યાં આવી જાય અહીંયા આવી ગયું દોરેલું આ રીતે આ પેટર્ન આગળ વધારેલી છે સમજાય બધાને દોરવાની ને જ તમારે ખાલી સમજવાની છે હવે આવશે તો કે મુહાવરો હવે મુહાવરો કરવાનો છે તો કે વિડીયો જોઈ સાથે દીદી સાથે પેટર્ન તમારી બુકમાં કરજો પેન્સિલથી તેના પછી શું આવશે એમ કહે છે આ જે હતું અહીંયા હતું રાઉન્ડ અહીંયા હતું હવે તમે જોશો તો આ ચિત્ર તમે જુઓ સીધું થઈ ગયું મતલબ આ ભાગ છે એ ક્યાં આવી ગયો અહીંયા આવી ગયો અહીંયા આવી ગયો તમે કોઈ પણ વસ્તુ છે ચાર ભાગમાં હોય ચાર કટકામાં આપણે કરી છે ધારો કે તો આ જે બિંદુ હતું અહીંયા હતું તો અહીંયા આવી જાય ને આ અહીંયા આવ્યું છે એનો મતલબ તમને શું લાગે છે અહીંયા આવ્યું એટલે આ કેટલો ભાગ ફેરવો હશે તો કે એક ચતુર્થાંશ ભાગ ફેરવો હશે તો આગળ તમારે પેટર્ન કઈ રીતે ફેરવવાની તો કે એક ચતુર્થાંશ ભાગમાં તમારે ફેરવવાની તો અહીંયા જે બ્લોક હતો એ હવે એક ચતુર્થાંશ ભાગમાં ફરશે એટલે ક્યાં આવશે તો કે અહીંયાથી ફરીને અહીંયા આવે મતલબ આ પોઈન્ટ છે એ ક્યાં આવી જાય સાઈડમાં આવે ને અહીંયા હતો તો ક્રોસમાં આવે આને જરાક તમારે ફેરવવાનું એટલે અહીંયા આવી જાય વળી પાછું તમે જરાક ફેરવશો તમે આમ જ જોઈ લો અને અહીંયાથી આમ ચોકડી મારીએ તો આ ભાગ અહીંયા આવશે આપણે આમ ચોકડી મારીએ ઊભી ચોકડી તો આ ભાગ અહીંયા આવે આ ભાગ અહીંયા આવે અહીંયા આવે એ રીતે તમે દોરતા હોય તો તમારી પેટર્ન કઈ રીતે થશે તો કે હવે તમારે બે ખાનામાં દોરવાનું આ રીતે આવે કે ન આવે જો હું પેન્સિલથી નહીં પેનથી દોરું છું કારણ કે તમને દેખાય આ ભાગ અહીંયા હતો તો હવે તો અહીંયા આવશે આવે હવે તો કે અહીંયાથી આ અહીંયાથી અહીંયા આવ્યું તો પાછો વળી પાછું હતા એને જ પેટર્ન મળે પણ બ્લોક તમારા અહીંયા છે જો આર્યા એવી રીતે પેન્સિલથી તમે દોરી શકો પછી છે આમ હતું વળી પાછું આમ થયું એનો મતલબ અહીંયા જુઓ આકાર હતો
आकार जुओ तमे एटले तमने देखाशे। हवे तमे अहींयाथी साइडमांथी जोशो ने बुकने आम करीने जुओ जो तो आना जेवो आकार थई गयो। एनो मतलब कि एक चतुर्थांश भागमां तमे फेरवो एटले आ भाग अहींया ऊपर आवी जाय तो झेड थई गयो। हवे आने पाछो तमे एक चतुर्थांशमां फेरवो तो एन आवे मळे पाछो, तो वरी पाछो तमे आने फेरवो तो आज मळे के ना मळे झेड, वरी पाछो तमे आने फेरवो तो तमने शुं मळे एन मळे। आ रीते करवानुं। ત્યાર પછી સામે અહીંયા ચાર ટપકાવાળું છે, અહીંયા એક એટલે કે આ એરો અહીંયા છે। હવે આને ખાલી છે ને તો આકૃતિ એમનેમ છે ત્રિકોણ, અંદરના ટપકા એને ફેરવા કઈ રીતે, ચાર અહીંયા હતા અહીંયા એક છે તો એકને ક્યાં ગયું, અહીંયા ગયું અહીંયા, મતલબ કુલ ત્રણ ખાનાવાળી આકૃતિ થઈ ને તો અહીંયા કયો ભાગમાં ફેરવું છે તો કે એક તૃતીયાંશ ભાગમાં ફેરવે છે। આ ટપકું અહીંયા ગયું તો એનો મતલબ ત્રણ ભાગ છે એ ક્યાં જાય, સામે જાય, તો હવે ઈ આવી ગઈ। હવે આ ટપકું ક્યાં જશે તો કે અહીંયા, તો આવી ગઈ આકૃતિ, તો હવે આ ટપકું ક્યાં આવે, અહીંયા, તો આ ત્રણ ચાર ટપકા ક્યાં આવશે, ઉપર। વળી પાછી આપણે પેટર્ન ક્યાં મળે તો કે આ ટપકું અહીંયા અને આ ચાર ટપકા અહીંયા મળે, આ રીતે પેટર્ન। ચોથા ધોરણમાં આપણે પેટર્ન કરતા અહીંયા એમ જ છે સેમ, પણ થોડીક ડિફરન્ટ છે, રાઉન્ડ તો બધામાં આવશે જ, તો રાઉન્ડ તો છે જ। હવે બ્લોક જોવાના, આ બ્લોક છે, પિંક ભાગ અહીંયા છે, બ્લુ ભાગ અહીંયા છે, તો અહીંયા જુઓ અહીંયા લીધો છે અહીંયા, હવે પાછો અહીંયા લીધો છે, એનો મતલબ કે એક ચતુર્થાંશ ભાગમાં આખા એને ફેરવો છે। તો અહીંયા હોય તો ત્યાંથી એક ચતુર્થાંશ ભાગ એટલે અહીંયા આવે, તો આ બ્લોક ક્યાં આવી જશે તમારો, આ બ્લોક ક્યાં આવી જશે, નીચે। આવડી દોરતા બધાને, વળી પાછો આ બ્લોક ક્યાં આવી જાય, અહીંયા આવી જાય, આવી જાય ને, અહીંથી એક ચતુર્થાંશ ભાગમાં ફેરવો એટલે આ બ્લોક પાછો અહીંયા નીચે આવી જાય, આ રીતે આકૃતિ થાય। ત્યાર પછી આ પેટર્ન જુઓ, એફ છે અને આટલો કર્યો, એનો મતલબ તમને શું લાગે છે કે કયો નિયમ, તો કે આ પેટર્ન માટેનો નિયમ એ છે કે પેટર્ન દરેક વખતે 45° ખૂણે ફરે છે, સીધી હોય અને અહીંયા થઈ આ બાજુ આમ ફેરવી, આ આમ હોય તો આપણે કહી કે આ એલ બન્યો એટલે 90° હોય ખૂણો હોય, પણ આની વચ્ચે જો એ ફરતી હોય પેટર્ન, અહીંયાથી ખાલી આટલું જ ફરતી હોય પેટર્ન, તો એનો મતલબ શું થઈ ગયો કે વચ્ચે હોય તો 45° ખૂણે ફેરી કહેવાય, તો અહીંયા 45° ખૂણે ફેરવી તો એફ જરાક ત્રાસો થયો, વળી પાછો 45° એટલે તો કે આ જે વસ્તુ હોય એને તમે આખી આડી કરવી પડે, થઈ ગઈ આડી, વળી 45° ફેરવો તો કે આને જરાક ત્રાસો થાય, હવે પાછો 45° ફેરવો તો કે એફ બને પણ કેવો ઊંધો બને, અહીંયા જુઓ તો કે આ પેટર્ન માટેનો નિયમ લાગુ પાડો અને આમાંથી કઈ આકૃતિ આવશે, તો કે અહીંયા આપણે આવો મળ્યો, આવો કેમાં છે તો કે આ રહ્યો, તો એનો મતલબ જવાબ આ, પેન્સિલથી કરતા જાજો હો દીદી કરે છો, તો આ નિયમનો ઉપયોગ કરીને જ્યાં સુધી પ્રથમ ચિત્ર ફરીથી ન મળે ત્યાં સુધી આગળ વધતા જાઓ, નિયમ આ જ 45° ખૂણે ફેરવતું જવાનું આકૃતિને, અને તમારે જ્યાં સુધી તમને આવો એલ પાછો ન મળે ત્યાં સુધી તમારે ફેરવવાનું, આ એલ ગયો 45° એટલે આવો મળ્યો, તો પછી વળી પાછો 45° એટલે આ મળે એલ આમ સીધો, તો વળી પાછો 45 એટલે કયો મળે, આમ મળે જરાક ત્રાસો મળે ને, વળી પાછો 45 તો ઊંધો એલ, સોરી આ એનો આવે ઊંધો એલ, વળી જરાક ત્રાસો તો આમ આવશે, વરી તો કે અહીંયા આવશે, વરી પાછો 45 તો આવે, વરી પાછો 45 તો આવી ગયો એલ તમારો, જેવો છે એવો એલ મળી ગયો પૂરું, ને આપણી પેટર્ન પૂરી। હવે અહીંયા કરીએ, ચલો પી છે અહીંયા મળ્યો પી, તો હવે આડો પી મળે, વરી પાછો આને 45° ખૂણે મૂકો એટલે પી આવો મળે, વરી સીધો કરો તો આવો મળે મતલબ ઊંધો, વરી 45° એટલે વરી 45° તો 45° તો વરી 45 કરો તો મળી ગયો પી, આ રીતે પેટર્ન પૂરી કરવાની। ત્યાર પછી પેજ નંબર 102 ખોલો, પાછળ ફેરવો, નીચે લાલ લીટીની ડાબી બાજુએ કેટલીક પેટર્ન આપેલી છે, દરેક પેટર્ન માટેનો નિયમ લખો અને આ નિયમનો ઉપયોગ કરો, અને લાલ લીટીની જમણી બાજુએ આપેલ પેટર્નમાંથી હવે પછી શું આવશે તે
તે નક્કી કરો. અહીંયા કયો નિયમ વાપરેલો છે ને એ તમારે અહીંયા લખવાનું છે. 45° ખૂણોવાળો છે, 90° ખૂણાવાળો છે કે પછી 30, કોઈ પણ હોય. તમે જુઓ અહીંયા પેટર્ન, તો કે આ બે જે તમારા રાઉન્ડ હતા, ત્રિકોણ છે, આ આકૃતિને તમે અહીંયા જરાક ત્રાસી કરેલી છે. જેમ હતી એના કરતાં તમે શું કરી છે, ત્રાસી કરી, જરાક કરી છે, વળી પાછી આમ આડી થઈ. તેનો મતલબ શું થયો, 45° ખૂણો બન્યો છે ને. તો નિયમ કયો છે, તો કે 45° ખૂણે ફરે છે આ આકૃતિ. તો આમાં જવાબમાંથી આની પછી કઈ પેટર્ન આવશે, તો અહીંયા તમારે કલર જોવો જોશે, ઉપર ગ્રીન છે, નીચે ઓરેન્જ છે. તો હવે પાછી કઈ પેટર્ન આવે 45° ખૂણે, તો કે આ જે છે પેટર્ન એને તમે આમ ફેરવો તો ત્રાસી આવશે. તો આ અહીંયા આવશે, હવે ના જોવો જોઈએ, એવી જ રીતે અહીંયા જુઓ. તો કે રેડ ઉપર, કલર ઉપર જોજો, રેડ અહીંયા છે, પર્પલ અહીંયા છે, પિંક અહીંયા છે, યલો અહીંયા છે. તો કે આ જે પેટર્ન તમારી છે એને તમને અહીંયા રેડ અહીંયા વહી ગયું છે, પર્પલ અહીંયા વહી ગયું છે, યલો અહીંયા છે. આખે આખી પેટર્ન ફરી ગઈ, જુઓ અહીંયાથી ડાયરેક્ટ આટલું ફેરવું, આખે અડધો ભાગ ફેરવો કે નહીં, અડધો. એટલે તો કે આમ જે તમારો આકાર હોય અહીંયા જોજો, રફ માનો કરતાં પેન્સિલથી આપણો ભાગ આ હોય. હવે તમે અહીંયાથી કહેશો તમે આટલો ભાગ છે, તો અહીંયાથી અહીંયા તમે ફેરવો તો તમે 90 કહી શકો, 90° ખૂણે જ ફરે છે ને આ. જુઓ જોઈ, તમે આકૃતિમાં જોશો, કલર જોશો એટલે સમજાઈ જશે, જે આ ભાગ છે તમારો અહીંયાથી પાછો અહીંયા આવ્યો, 90° ખૂણે ફેરો કે નહીં. આ 90° ખૂણો થયો, રીટાનો કરતાં તમે દીદી કરે છે શીખવાડવા માટે. તો આ કયો નિયમ છે, તો કે 90° ખૂણે ફરે છે. તો આનો જવાબ કયો આવશે આમાંથી, તો કે અહીંયા ઓરેન્જ આવ્યું પછી પર્પલ છે. વરી પાછો તમે આ બેને ફેરવો એટલે આ બે ભાગ અહીં નીચે આવી ગયા. તો ફરી પાછું તમે આને ફેરવશો તો આ બે ભાગ અહીંયાનું આવી જાય ઓરેન્જ, અને તો એવું આકૃતિ આમાં ક્યાં, તો ક્યારે છે. એવી જ રીતે નીચે આ રીતે શેપ છે એને આ રીતે આપ્યો છે. તો આ તમે જોશો ને આકૃતિ, એટલે આનો ઊંધો ભાગ થઈ ગયો. તો આને આટલે સુધી ફેરવો છે, ફેરવો છે, આ જે છે એને તમે આટલો જ ફેરવો છે ને, તો ત્યાં જ તમને આકાર મળી જાય. મળી જાય તો કેટલા અંશે, તો કે આમાંય 90° મળે છે. બને છે, સમજાય છે. આ જો આ ભાગ છે એ ક્યાં આવ્યો, અહીંયા. એનો મતલબ અહીંયા પેનથી લીટા કરું છું, તમે ન કરતા. આજે આપણે ચાર ભાગ જોઈએ, એમાંથી આ ભાગ હતો એ અહીંયા આવ્યો, એનો મતલબ આ ખૂણો કેટલો છે, 90 હોય ને. આપણા જે ચાર ભાગ હોય આ ખૂણો કેટલો હોય, 90. તો અહીંયા જે આપણે બોલ બિલ્લો મળતો હોય કે આકાર મળતો હોય, એ જ આકાર જો અહીંના અહીં પાછો અહીંયા મળે, એનો મતલબ કેટલા અંશના ખૂણે ફેરી હોય આકૃતિ, 90° ખૂણે. તો અહીંયા 90° આવે જવાબ. હવે તમે આ આકૃતિ જે છે, આ ભાગ અહીંયા છે, આ ભાગ અહીંયા છે, તો હવે તમારી આકૃતિ કઈ આવશે, તો કે આ ભાગ અહીંયા આવી જાય, આ ભાગ અહીંયા આવી જાય. તો આ છે આકૃતિ, તેવી જ રીતે નીચે છે શેપ જોજો. આ છે, હવે આ જે ભાગ છે એ ક્યાં આવ્યો, તો કે અહીંયા આવી ગયો છે. એનો મતલબ આ ભાગ જે છે એ ક્યાં ગયો, અહીંયા છે, આ ભાગ અહીંયા આવી ગયો. પાછો તમે જોશો તો આ ભાગ છે એ ક્યાં આવી ગયો, અહીંયા, એટલે આ ઉપર આવી ગયો. તો એ 90° ખૂણે જ ફરે છે ને, ખૂણો 90°, પણ દિશા કેવી, વિરુદ્ધ દિશા. જોજો તમે એમ કહેશો દીદી અહીંયાથી જોશો તો આ ભાગ છે એ અહીંયા આવી ગયો, તો આ બાજુ ફરે છે, ફરે છે, તો એ કઈ દિશા થઈ, તો કે વિરુદ્ધ દિશા થઈ. ઘડિયાળની તો વિરુદ્ધ દિશા ને, વિરુદ્ધ દિશા, પણ 90° ખૂણે જ ફરે. અહીંયા તો નહીં આવ્યો એટલે 90° થયો ને, આ રીતે ફરે છે. જુઓ છોકરા, આમ અહીંયા હતું શેપ, એવો શેપ અહીંયા આવ્યો, એનો મતલબ 90° સાચો, પણ કેવી, વિરુદ્ધ દિશા. તો અહીંયા જે ભાગ છે, અહીંયા ભાગ આ છે, તો વિરુદ્ધ દિશા એટલે આ બાજુ ફરે ને, આ બાજુ. તો આ બાજુ આને ફેરવશો તમે તો આ ભાગ નીચે આવે, આ ભાગ ઉપર આવે, એવી આકૃતિ કઈ છે, આ રહી છે. આ રીતે તમારે પેટર્નને આગળ વધારવાની થાય. તો અહીંયા એવી જ રીતે તમને એક આપેલું છે, એમાં જોઈ લઈએ કે નીચેનામાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો તથા તેને સુધારો. ચોકડી મારી દેવાની, નિયમ જેમનો હોય. આ ઉપર હતું, અહીંયા નીચે આવી ગયું, તો વળી ઉપરવાળું આવે, નીચેવાળું આવે, ઉપરવાળું આવે, તો આ ચોકડી નહીં આવે, ખોટી છે.
छत्रीजो आम छे अने नीचे लीधो, वरी पाछू आ फेर्यू आम, वरी पाछू ऊपर गई, मतलब आम चार एक वर फेर्यू, एकना छेदमां चार भागमां फरे छे। तो वरी पाछी छत्री आम आवे तो आ छत्री खोटी न थई, कारण के अहींया ऊंधी छत्री आवे। हवे आ जुओ, कबूतर ऊपर छे, ऊपर छे, अहींया ऊपर छे, तो अहींया नीचे छे, अहींया ऊपर छे, अहींया नीचे छे। तो आ पेटर्न अहींया ઉપર નીચે વાળી છે ને, તો અહીંયા ઉપર નહીં નીચે આવવું જોઈએ ને। આ ત્રિકોણનો આ ભાગ ઉપર છે, પછી એને અંદર ચોરસ દોર્યું, વરી ત્રિકોણ દોર્યું છે, ચોરસ નહીં, ઉપર ચોરસ છે, અંદર વર્તુળ છે અને એની અંદર ત્રિકોણ છે। બીજીમાં એને એવું કર્યું છે પેટર્નમાં, ત્રિકોણ, વર્તુળ અને ચોરસ। તો હવે જે પેટર્ન આવી તમારી આ પેટર્ન, તો એમાં બરોબર છે, પણ આ આકૃતિ જુઓ, અહીંયા એને ચોરસ કરી નાખ્યું છે, એની જગ્યાએ આવે શું, વર્તુળ આવે અને પછી ચોરસ આવે, તો આકૃતિ ખોટી છે, બાકી બધું સરખું છે સેમ। તો આ રીતે તમારે આ પેટર્ન વિડીયો જોઈ અને પાઠ્યમાં કરવાની રહેશે। બધા વિડીયો જોઈ સાથે મેં જેટલું પાઠ્યમાં કરાવ્યું એ પૂરવાનું, તો તમે આપણે સાધેપોથીમાં કરી ત્યારે તમારે પ્રેક્ટિસ થઈ જશે। અત્યારે જે મેં કરાવ્યું, જે વધારાના હું શીખવાડવા માટે લીટા કરું એ તમે પાઠ્યપુસ્તકમાં નહીં કરવાના, જ્યાં તમારે પૂરવાનું હોય, ખાલી જગ્યા હોય, દોરવાનું હોય, ત્યાં જ તમારે કરવાનું। તો વિડીયો જોઈને પેજ નંબર 103 સુધી પાટિયામાં તમે આ કરી શકો, ચોકડી મારવાની કીધી છે ને, તો પાટિયામાં ત્યાં સુધી તમે ઉર્જો જોઈને અહીંયા સુધી રાખીશું। અસ્તુ, જય હિન્દ।